લાભશંકર ઠાકર 1935 થી 2016. લાભશંકર ઠાકરનો જન્મ 1935માં સુરેન્દ્રનગરના સેડલામાં થયો હતો. તેમનું વતન પાટડી હતું. પિતા જાદવજી ઠાકર હતા. તેમના ઉપનામો લઘરો અને પુનર્વસુ છે. લાભશંકર એક કવિ, ચરિત્રકાર અને નવલકાર હતા. તેમની એકાંકીઓમાં બાથટબમાં માછલી, વૃક્ષ, મરી જવાની મજા છે. એમાં મરી જવાની મજા એ સ્વતંત્ર એકાંકી છે. નાટકોમાં દ્વિઅંકી નાટક પીળો ગુલાબ અને હું, એક ઉંદર અને જદુનાથ છે. એક ઉંદર અને જદુનાથ એ ત્રિઅંકી નાટક છે. નવલકથાઓમાં અકસ્માત, લીલા સાગર, કોણ, વરસાદ પછી, ઉર્મિકાવ્યના રચિતા વગેરે છે. જીવનચરિત્રમાં બાપા વિશે છે. જ્યારે કાવ્યગ્રંથોમાં વહી જતી પાછળ રમ્ય ઘોષા, માણસની વાત, મારે નામને દરવાજે, ઝઘડો, ટોળા, અવાજ ઘોંઘાટ, બૂમ કાગળમાં કોરા અને કાલ ગ્રંથિનો સમાવેશ થાય છે. ઠાકર 7 વર્ષ સુધી વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે રહ્યા હતા. ત્યારબાદ આયુર્વેદ ચિકિત્સક બન્યા હતા. 1962માં તેમને કુમાર સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યા હતા. 1980માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. તેનો તેમણે અસ્વીકાર કર્યો હતો. 2002માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો. 2008માં તેમણે નરસિંહ મહેતા એવોર્ડનો અસ્વીકાર કર્યો હતો.